શું તમે ક્યારેય શેર બજારમાં રોકાણ કરવાનું વિચાર્યું છે? પરંતુ ટ્રેડિંગ અને રોકાણ વચ્ચેનો તફાવત સમજવામાં મુશ્કેલી પડી છે? બ્રીફ એક્સપ્લેનેશન. આજના વિડીયોમાં આપણે શેર બજારમાં ટ્રેડિંગ અને રોકાણ વચ્ચેનો મૂળભૂત તફાવત સમજીશું. વોટ ઇઝ ટ્રેડિંગ? શોર્ટ ટર્મ ટ્રેડિંગ એટલે શેર બજારમાં ટૂંકા ગાળા માટે શેર ખરીદવા અને વેચવાની પ્રક્રિયા. ક્વિક પ્રોફિટ્સ, ટ્રેડર્સ શેરની કિંમતમાં થતા નાના ફેરફારોનો લાભ લઈને ઝડપથી નફો કમાવવાનો પ્રયાસ કરે છે. હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ, ટ્રેડિંગમાં વધુ જોખમ રહેલું છે, પરંતુ સારી ટ્રેડિંગ વ્યૂહરચનાથી વધુ નફો પણ મેળવી શકાય છે. ટેકનિકલ એનાલિસિસ, ટ્રેડર્સ સામાન્ય રીતે ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરે છે, જેમાં ચાર્ટ પેટર્ન્સ, ઇન્ડિકેટર્સ વગેરેનો સમાવેશ થાય છે. વોટ ઇઝ ઇન્વેસ્ટિંગ? લોંગ ટર્મ રોકાણ એટલે લાંબા ગાળા માટે શેર ખરીદીને તેમના મૂલ્ય વધવાની રાહ જોવી. વેલ્થ ક્રિએશન, રોકાણકારો મુખ્યત્વે સંપત્તિ સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લોઅર રિસ્ક સ્ટેડી રિટર્ન્સ, રોકાણ સામાન્ય રીતે ઓછા જોખમવાળું હોય છે અને સ્થિર વળતર આપે છે. ફંડામેન્ટલ એનાલિસિસ, રોકાણકારો સામાન્ય રીતે ફંડામેન્ટલ એનાલિસિસનો ઉપયોગ કરે છે, જેમાં કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય, વ્યવસાય મોડેલ વગેરેનું વિશ્લેષણ કરવામાં આવે છે. કી ડિફરન્સીસ ટાઈમ હોરાઇઝન, ટ્રેડિંગમાં ટૂંકા ગાળો અને રોકાણમાં લાંબો ગાળો. રિસ્ક ટ્રેડિંગમાં વધુ જોખમ અને રોકાણમાં ઓછું જોખમ. રિટર્ન ટ્રેડિંગમાં વધુ સંભવિત નફો પરંતુ વધુ નુકસાનનું જોખમ. રોકાણમાં સ્થિર વળતર પરંતુ ઓછું નુકસાનનું જોખમ. સ્ટ્રેટેજી ટ્રેડિંગમાં ટેકનિકલ એનાલિસિસ અને રોકાણમાં ફંડામેન્ટલ એનાલિસિસ. કન્ક્લુઝન ચૂઝ વાઇઝલી, ટ્રેડિંગ અને રોકાણ બંનેમાંથી કયું પસંદ કરવું તે તમારી જોખમ સહનશક્તિ, સમય અને નાણાકીય લક્ષ્યો પર આધારિત છે. સીક એડવાઇસ, જો તમને શંકા હોય તો નાણાકીય સલાહકારની સલાહ લો. સ્ટાર્ટ સ્મોલ, શરૂઆતમાં નાની રકમથી શરૂ.